છીએ સંજીવની ગુજરાતી। આજના આ વિડિયોમાં આપણે મોઢામાં ચાંદા પડવાના કારણો અને તેને મટાડવાના ઘરેલુ ઉપાયો વિશે વાત કરીશું। તો વિડિયોને એન્ડ સુધી જોતા રહો। જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડિયોની માહિતી તમને સૌ પહેલા મળશે। મોઢામાં ચાંદા પડવાનું મુખ્ય કારણ કબજિયાત અને આંતરિક ગરમી છે। માટે સૌ પહેલા તો કબજિયાત દૂર થઈ આંતરિક ગરમી ઓછી થાય તેવા ઉપાયો કરવા જોઈએ। જેના માટે હરડેનું ચૂર્ણ કે ત્રિફળા ચૂર્ણને રાત્રે સૂતી વખતે અથવા સવારે નરણા કોઠે હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થવાથી ચાંદા પડતા અટકી જશે। આ સિવાય જેમને શરીરમાં વિટામિન B12 કે હિમોગ્લોબિન ઓછું હોય તેમને પણ અવારનવાર ચાંદા પડે છે। માટે વિટામિન B12 કે હિમોગ્લોબિનની તપાસ કરાવી તેને વધારવાના ઉપાયો કરવાથી ચાંદામાં રાહત મળે છે। હવે રસોડામાંથી જ મળતી વસ્તુઓ વડે મોના ચાંદા દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો જોઈએ। 1 ચમચો મધ અને 1 ચમચો પાણી મિક્સ કરી તેનો કોગળો મોઢામાં 5 મિનિટ સુધી ભરી રાખવાથી મોઢાના ચાંદામાં તરત જ આરામ મળે છે। દાડમની લીલી કે સૂકી છાલને ચૂસતા રહેવાથી મોના ચાંદા મટે છે। મોના ચાંદા પર જેથી મધનું ચૂર્ણ લગાવવાથી કે પાનમાં નાખવાનો કાથો લગાવવાથી મોના ચાંદા જલ્દીથી રૂજાય છે। મોમાં ચાંદા પડ્યા હોય કે મો આવી ગયું હોય તો વડની છાલને પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી ઝડપથી આરામ મળે છે। 1/2 ગ્લાસ પાણીમાં ફટકડીનો ટુકડો 7 થી 8 વાર ફેરવી તેનાથી કોગળા કરવા। સવાર સાંજ 2 ટાઈમ આ રીતે કોગળા કરવાથી 2 થી 3 દિવસમાં મોના ચાંદા મટી જાય છે। બાવળની છાલને મોંમાં રાખી ચૂસવાથી મોઢાના ચાંદા મટે છે। મોના ચાંદા પર ગ્લિસરીન લગાવી લાળને બહાર કાઢી નાખવી। દિવસમાં 2 થી 3 વખત આ રીતે કરવાથી ચાંદામાં તરત જ આરામ મળે છે। આ સિવાય કાટાળું માયુનું બારીક ચૂર્ણ ચાંદા પર લગાવવાથી 1 જ દિવસમાં ચાંદાની તકલીફ દૂર થાય છે। તાજા મોળા દહીંમાં થોડું પાણી નાખી તેનો કોગળો મોઢામાં ભરી રાખવાથી પણ ચાંદા મટે છે। સાકરમાં સેજ કપૂર નાખી મિક્સરમાં બારીક પાવડર બનાવી લેવો। મોઢામાં જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં આ પાવડર થોડી થોડી વારે લગાવતા રહેવું। લાળની સાથે મિશ્રણ ગળા નીચે ઉતરે તો પણ કાંઈ વાંધો નહીં। આ પ્રયોગથી મોઢાના ચાંદા ચોક્કસ મટે છે। ચણોઠી કે ચમેલીના પાન ચાવવાથી પણ ચાંદામાં રાહત મળે છે। ત્રિફળા ચૂર્ણને પાણીમાં થોડી વાર પલાળી રાખી તેનાથી કોગળા કરવાથી ચાંદાની તકલીફ દૂર થાય છે। સૂકી કાળી દ્રાક્ષ અને સાકરને રાત્રે પાણીમાં પલાળી સવારે મસળીને પીવાથી આંતરિક ગરમી દૂર થાય છે અને ચાંદા પડતા અટકે છે। જેમને આંતરિક ગરમીને કારણે વારે વારે ચાંદા પડતા હોય તેમના માટે એક અક્સીર ઈલાજ છે। જેઠી મધ, શતાવરી, સૂકા આમળા અને ખડી સાકર આ બધી વસ્તુઓને સરખા વજનમાં લઈ દળીને બારીક ચૂર્ણ બનાવવું। સવારે અને રાત્રે 1-1 ચમચી ચૂર્ણ 1 ગ્લાસ દૂધ સાથે નિયમિત લેવું। આ પ્રયોગથી મોના ચાંદા, અમ્લપિત્ત કે આંતરડાના ચાંદા પણ મટે છે। આ પ્રયોગ દરમિયાન અતિશય ખાટા, ખારા, તળેલા, તીખા અને ગરમ તાસીરવાળા ખોરાકનું સેવન ન કરવું। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।